आम तो धुळेटी एटले रंगोनो पर्व। મહેસાણા જિલ્લાના વિસનગરમાં ધૂળેટી રંગોથી નહીં પણ એકબીજાને ખાસડા મારીને ઉજવવામાં આવે છે। વિસનગરના મંડી વિસ્તારમાં ધૂળેટીના દિવસે 100 વર્ષોથી ખાસડા યુદ્ધની ઉજવણી કરવાની પરંપરા ચાલી આવે છે। જોકે હવે ખાસડા સાથે શાકભાજી પણ મારવામાં આવે છે। વિસનગરના મંડી બજાર વિસ્તારમાં ધૂળેટીની વહેલી સવારે ઉત્તર વિભાગમાં વસતા મોદી, ઠાકોર અને પટેલ સમાજના લોકોનું, તો સામે બાજુ દક્ષિણ વિભાગમાં વસતા બ્રાહ્મણો, કંસારાની વાણિયા તેમજ પટેલ સમાજના લોકોનું જૂથ એકઠું થાય છે અને બંને જૂથોએ સામસામે ખાસડા તેમજ શાકભાજી ફેંકવાનું શરૂ કરતા યુદ્ધ જેવો માહોલ રચાય છે। ત્યારબાદ ચોકમાં ખજૂર ભરેલો ઘડો મેળવવા માટે બંને જૂથો વચ્ચે ઘર્ષણ સર્જાય છે। આ યુદ્ધ પૂરું થયા બાદ વિજેતા જૂથે સમગ્ર વિસ્તારમાં ઘરે ઘરે ફરીને ખજૂર ઉઘરાવી શહેરીજનોને વહેંચણી કરે છે। કહેવાય છે કે જેને ખાસડું વાગે તેનું વર્ષ સારું જાય એવી માન્યતા છે। વર્ષો પૂર્વે આ ખાસડા યુદ્ધની પરંપરા મહારાષ્ટ્રમાં ચાલતી હતી અને તે સમયે ગુજરાત મુંબઈ રાજ્યમાં હતું। ત્યારથી આ યુદ્ધની શરૂઆત અહીં થઈ છે જે આજે પણ યથાવત છે। ફેર બસ એટલો આવ્યો છે કે હાલ ખાસડાનું પ્રમાણ ઓછું હોય છે, તેનું સ્થાન બટાટા, ડુંગળી, ટામેટા તેમજ રીંગણ સહિતના શાકભાજીઓએ લીધું છે। ધૂળેટીના દિવસે 100 વર્ષથી વિસનગરવાસીઓએ આ પરંપરાને સાચવી રાખી છે। જોકે હવે ખાસડાને બદલે શાકભાજીનો જ મારો ચલાવીને આ ઉજવણી થાય છે।